જામનગરના પટેલ કોલોનીની વિસ્તારમાં આવેલ એક છાશવાલા નામકના એક પાર્લરમાંથી આઈસ્ક્રીમમાંથી જે વાત મળી આવતા ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી આ પાર્લર તાત્કાલિક 3 દિવસ માટે બંધ કરવાની અને સ્વચ્છતા અંગેની નોટિસ પાઠવવામાં આવી છે જો કે આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે જામનગર શહેરમાં આવેલા છાશવાલા પાર્લરની દુકાનમાં રાખવામાં આવેલી આઈસ્ક્રીમમાંથી જે વાતો મળી આવી છે ફ્રીજમાં જ્યાં આઈસ્ક્રીમ રાખવામાં આવી હતી તે જગ્યાએ પર જીવાત મળી આવી છે જેને પગલે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરી છાશવાલા પાર્લરની દુકાનને બંધ કરી દીધી હતી આ દુકાનમાં લૂઝ આઈસ્ક્રીમમાં પણ જીવાતો મળી આવી હતી તો જે સમગ્ર મામલે એક જાગૃત નાગરિકોને આ બાબતની ફરિયાદ નગરપાલિકાના ફૂડ વિભાગને કરી હતી ત્યારબાદ તાત્કાલિક ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ શાખાના આઉટલેટ કરી પંચનામું કરવામાં આવ્યું હતું અને આઈસ્ક્રીમના નામનું નમૂનાનું લેવામાં આવ્યું હતું તો છાશવાલા પાર્લર કે જે પટેલ કોલોની મેઇન રોડ પર આવેલ છે જેમાં આઈસ્ક્રીમમાં જીવાત અંગે ફરિયાદ કરવામાં આવી હતી જે અંગે તપાસ કરતા ફ્રીજના ખાનામાં જીવાતો મળી આવ્યો હતો અને ફરિયાદનું નિવેદનને ફરિયાદના આધારે આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવી હતી આરોગ્યની ટીમ દ્વારા દુકાનમાં વેચાણ સદંતર બંધ કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું તો આ અંગે અધિકારીએ જણાવ્યું કે પેઢીની સાફ સફાઈ પેઢીની તમામ જગ્યાએ પેસ્ટિસાઇડ કરવામાં આવી છે અને સર્ટિફાઇડ કરવા માટે જણાવવામાં આવ્યું છે તેમજ ઓફિસે રૂબરૂ રિપોર્ટ આપવામાં જણાવવામાં આવ્યું છે અને તો ત્યારબાદ જ છાશવાળા પેઢી ચાલુ કરવામાં આવશે સરપ્રાઈઝ ચેકિંગ હતું હું એ બિલ્ડિંગમાં યુસીડી પ્રોજેક્ટ ફૂડ શાખા સ્ટોર શાખા આઈસીડીસી અને લગ્ન નોંધણીની શાખામાં ગયેલો હતો અને અહીંયા જે જરૂરી લાગી ગયું મને સ્વચ્છતા માટેની સૂચના આપેલી હતી સ્ટાફ બાબતની સૂચના આપેલી હતી અને એમાં સુધારો શું થાય કેવી રીતે કરવો એનું નિરીક્ષણ કરેલું હતું ખાસ કરીને સ્વચ્છતા માટેની પણ સૂચના હા સ્વચ્છતા માટે ખાસ કારણ કે મેં અધિકારીઓને એમ કીધું કે આપણું ઘર સ્વચ્છ હોય આપણે રોજ ઉઠીને સાફ સુથરા થઈને જતા હોય આપણે ખુદ સ્વચ્છ રહેવા માંગતા હોય તો આપણી ઓફિસ આપણા ટેબલ આપણો સ્ટાફ અને આપણો એરિયો એ પણ ક્લીન હોવો જોઈએ અહીંયા ક્લીન હશે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે એવી પણ સૂચના આપેલી